અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ. ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ કાઉન્સિલના પ્રમુખે દાવો કર્યો છે, રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શન સપ્લાય કરતા ડિમાન્ડ વધુ છે. આશરે 8 થી 10 હજારની ઇન્જેક્શનની ડિમાન્ડ હોવાની વાત કરી છે ડોક્ટર મોન્ટુ પટેલે. 8 થી 10 હજાર ડિમાન્ડ વચ્ચે માત્ર 2 થી 3 હજારની જ સપ્લાય છે. એક દર્દીને 6 ડોઝ આપવા પડતા હોય છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, ત્યારે દર્દીના પરિવારજનોની મેડિકલ શોપ પર પૂછપરછ વધી હોવાની વાત કરી છે. અમદાવાદમાં 6-7 ડીલર પાસે ઇન્જેક્શન વેચવાની સત્તા છે. આજે એક પણ મેડિકલ ડીલર પાસે પૂરતો જથ્થો નથી. કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે તેની સામે ઇન્જેક્શનની પણ તાતી જરૂરિયાતો છે તે જોવા મળી રહી છે. લોકો ઇન્જેક્શન માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. ડોક્ટર મોન્ટુ પટેલ મેડિકલ કાઉન્સિલના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ઇન્જેક્શન એ રામબાણ ઇલાજ નથી, છતાં આ પ્રકારની જે તાતી જરૂરિયાતો સામે આવી રહી છે, આ સ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માની રહ્યા છો? જી, આપના માધ્યમથી એક તો પબ્લિક સુધી અને ગવર્નમેન્ટ સુધી આપ અવેરનેસ ફેલાવો એના માટે આભાર. અને બીજી વાત કરીએ રેમડેસિવિર ઇન્જેક્શનની, તો મે બી કાલથી ઝાયડસ હોસ્પિટલની જે ફાર્મસી સ્ટોર છે એમાં મિનિમમ 5-6 કલાકની લાઇન છે. કારણ કે જે ઝાયડસના ઇન્જેક્શન છે એ મેજોરિટી ડેપો દ્વારા સપ્લાય હોસ્પિટલને કરવામાં આવે છે, એનો 20-30% સપ્લાય ડિસ્ટ્રીબ્યુટરને કરવામાં આવે છે. પરંતુ આ જે ઇન્જેક્શનની જે ડિમાન્ડ ઊભી થઈ છે એને પાછળ પણ એક પ્રશ્ન છે. કારણ કે જ્યારે ખાનગી હોસ્પિટલો દરેક પેશન્ટમાં જો રેમડેસિવિર ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરવાનું ચાલુ કરશે તો આ રીતની એક ડિમાન્ડ તો શરૂ થવાની જ છે. અને એ ખાનગી હોસ્પિટલોના કારણે એક જ પેશન્ટના પ્રિસ્ક્રિપ્શન એના રિલેટિવ 4-5 જગ્યાએ ફરી રહ્યા છે અને આ રીતે લાંબીને લાંબી લાઈનો દરેક જગ્યાએ લગાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પેશન્ટના રિલેટિવ પણ જવાબદાર છે કે ભાઈ આ રીતે એક જ પ્રિસ્ક્રિપ્શન દરેક જગ્યાએ ફેરવે છે. અને જે જથ્થો લગભગ આપણે ગુજરાતની વાત કરીએ તો 8 થી 10 હજારની ડિમાન્ડ છે, પરંતુ સામે પ્રાઇવેટમાં 2 થી 3 હજાર ઇન્જેક્શનો રોજના દરેક કંપની દ્વારા સપ્લાય થતા હોય છે. પરંતુ મેં કીધું એમ એક પેશન્ટને 6 ડોઝની જરૂર હોય એટલે તમે મલ્ટીપ્લાય કરો તો કેટલા બધા ઇન્જેક્શન જોઈએ, એના કારણે આ ડિમાન્ડ ક્રિએટ થયેલી છે. શું માની રહ્યા છો, શું માંગ કરી રહ્યા છો, તમને લાગે છે કે આનાથી આગામી દિવસોમાં રાહત થશે, અને કેવા પ્રકારની માંગ કરી રહ્યા છો અને શું આશા સેવી રહ્યા છો? જી, અત્યારે તો જે સરકારી હોસ્પિટલોમાં જેમ સરકારે વ્યવસ્થા કરી છે, ભૂતકાળમાં પણ ફ્રી ઓફ કોસ્ટ ઇન્જેક્શન પબ્લિકને મળ્યા છે અને સરકારે ખરેખર ગુજરાતમાં સારું કામ પણ કર્યું છે. કે મોંઘા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ફ્રી આપવા એ જેવી તેવી વાત નથી, છતાં પણ આપણે અત્યારના જે સંજોગો જોતા જે રેમડેસિવિર ઇન્જેક્શન છે મફત નહીં તો પણ રાહતના દરે દરેક સિવિલ હોસ્પિટલમાંથી મળી રહે, કારણ કે સરકાર પાસે જથ્થો પૂરતો છે અને સરકાર ડિમાન્ડ પ્રમાણે મંગાવતી પણ હોય છે. પરંતુ જ્યારે પ્રાઇવેટમાં સપ્લાયની વાત આવે ત્યારે જથ્થો ઓછો છે અને સપ્લાય વધારે છે. તો જે એરિયા વાઇઝ આપણે વાત કરીએ કે ભાઈ અમદાવાદમાં પણ ઘણા એવા એરિયા છે, નદીની આ બાજુ, નદીની પેલી બાજુ અમારા બધા રિટેલ અને હોલસેલ છે, એમ આખા ગુજરાતમાં એ રીતે એરિયા ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. તો દરેક એરિયા વાઇઝ એક સેન્ટર અથવા તો મેડિકલ સ્ટોરને ઓથોરાઇઝ કરવામાં આવે આ ઇન્જેક્શન, તો જેથી કરીને પેશન્ટની લાંબી લાઇન એક જ જગ્યાએ ના લાગે અને કોરોનાનું સંક્રમણ ઓછું થાય. નહીંતર એક જ જગ્યાએ આપવાથી શું થાય છે, ત્યાં લાઈનો લાગે છે અને લગભગ કોઈ ના કોઈ સંક્રમણ પણ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે અમારી ડિમાન્ડ એટલી જ છે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન અને ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ વતી કે અત્યારે દરેક જિલ્લા વાઇઝ અથવા તો સિટી વાઇઝ અથવા તો એરિયા વાઇઝ ડિસ્ટ્રીબ્યુટર ઓથોરાઇઝ કરવામાં આવે અને સરકારી હોસ્પિટલોમાં રાહત દરે ઇન્જેક્શન આપવામાં આવે, જેથી કરીને અત્યારે એક સેવા કરવાનો મોકો અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન અથવા તો ફાર્માસિસ્ટોને મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક નહિવત દરે આપણે ઇન્જેક્શન પબ્લિકની સેવા માટે ઉપયોગ કરી શકીએ. કેટલા સ્થળોએ મળે છે અને એના કારણે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? અત્યારે ગુજરાતમાં તો લગભગ 20-30 જગ્યાએ છે, પરંતુ અમદાવાદમાં 5-6 ડિસ્ટ્રીબ્યુટર પાસે મળે છે અને હોસ્પિટલ ઝાયડસ હોસ્પિટલ પાસે મળે છે. અને ભવિષ્યમાં જો સારું સપ્લાય થશે, કારણ કે મેં કીધું એમ પેટન્ટેડ ડ્રગ છે, જો પેન્ડેમિક એક્ટેડ આ પેટન્ટને મુક્ત કરવામાં આવે તો બીજા મેન્યુફેક્ચરરો પણ ગુજરાતમાં સક્ષમ છે, તો એ ઇન્જેક્શન બનાવીને આ ડિમાન્ડ પણ આપણે ઓછી કરી શકીએ એમ છે. ચોક્કસથી, તો ઇન્જેક્શનની તાતી જરૂરિયાત છે અને ઇન્જેક્શનની તાતી જરૂરિયાતના કારણે હાલ તો માંગ વધી છે અને તેનું એ પણ વાત સામે આવી રહી છે કે જેથી કરીને આ જે જગ્યાએ 4 થી 5 જગ્યાએ મળી રહી છે, પરંતુ તેનો ડોઝ વધારવામાં આવે અને તે ઉપરાંત વધારે માત્રામાં મળે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે. અને ઇન્જેક્શન જે છે તે વધુ ને વધુ સ્થળોએ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કરીને કોરોના ઇન્જેક્શન લેવા જાય તો સંક્રમણ પણ ન વધે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રાજુ ગઢવી સાથે ગૌતમ સિંહ માળી, VTV અમદાવાદ.